નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો, જય ઠાકર અને જય શ્રી રામ. તો મિત્રો, આજે છે તારીખ 24 જાન્યુઆરી, અને કાલના આપણે શોર્ટ વિડીયોની અંદર વાત કરી હતી કે આપણે જીવાતની દવા આખા વર્ષમાં આપણે એટલે કે શિયાળુ સિઝનમાં બીજી વખત મારવાનું થાય છે, જે આ પનામા કરીને હે આપણે સ્વાલ કંપનીની. હવે તો આ પનામા હે એ આપણે જે ઉલાલા આવે છે ને એનું જ ઝેર છે, અને એક આ સિજન્ટાની ક્યુરાક્રોન. તો આપણે આ બે છે એ આજે જીરામાં મારવાની છે, અને આ બે ભેગું ફૂગનાશક આપણે છાંટતા નથી, કેમ કે જે જંતુનાશક દવા હોય જે ઇન્સેક્ટિસાઇડ એના એની હારે ફંગીસાઇડ દવા ના મિક્સ કરીને છાંટો તો સારું, કેમ કે પરિણામ એનું સારું આવે. તો ચાલો આપણે એના માટે પાણી લઈ લીધું છે, આની અંદર 10 પંપમાં છાંટવાના થાય હતી, 10 ડબલા નાખી લીધા છે, ને આની અંદર કંઈક આ ટાઈપનું આવે. જો આ છે ને તોડવાનું છે આપણે, તૂટીએ નહીં નથી, આને હાથથી જ તોડવું જોઈએ મારે તો, કેમ કે જરાક ઊંડું વયું ગયું. તો 10 પંપનું છે આપણે કમ્પ્લીટલી દ્રાવણ બનાવી લીધું છે. મિત્રો, આ છે ક્યુરાક્રોન, જે આપણે થ્રીપ્સ માટેની છે એ. હવે આને એ પણ ઢાંકણું ખોલી લઈ અને પકડ લઈ આવવો જોઈએ, એટલે આને આપણે જે માપનું મિલ્યું આવે એનાથી ભરીને પણ નાખશું. તો મિત્રો, આપણે ફાઇનલી જો આ બુશ છે એ ખોલવું અઘરું તો ભારે લાગે. આ બધું ભંગા ભેગું જવા દઈ, અને આપણા પંપમાં પાણી નખાઈ ગયું હે. તો 30-30 મિલીનું આનું છે માપ, એ પ્રમાણે આપણે 30 મિલી નાખી દઈએ. આ તો આપણે કાલે વિડીયોમાં કીધું હતું, ફાઇનલી જંતુનાશક અમે છાંટશું એનો વિડીયો બનાવ્યો, એટલા માટે જીરાના વિડીયો પૂરા થવા આવ્યા, કેમ કે હમણાં જીરું હાથ આટતીમાં તો ઉપડવાનું. સર, આ જીવાળું દ્રાવણ છે એક લાકડી લઈને હલાવી નાખવાનું, જે માપનું એક ડબલું છે એક ડબલું ભરી અને એક પંપમાં નાખી દેવાનું. હાલો, હવે પંપ ભરી લઉં પછી જઈ જીરામાં અને બતાવ. હાલો મિત્રો, તો જો પંપ ભરી અને નીકળી ગયા થઈ, અને વારે ખેરે જીરામાં એક જ સાઈડ એટલે ખૂણેથી દવા છાંટવાની લઈ, એનું કારણ તમને બતાવું કે એક જ ખૂણેથી કેમ અમે લઈ. તો હે ને, એ ખૂણેથી અમારે પછી આ હેઠા ટુકડા જે પાણીની ટાંકી છે ને ત્યાં આવવું અમને નજીક પડે, એટલે પહેલાં આપણે પાવરમાં હોઈ શરૂઆત કરી હોય દવાની તઈ, અને હમણાં આવતા જઈએ જેમ જેમ થાકતા જઈએ ને એમ ઢોકળું આવતું જાય, એટલે આખો પંપ ભરીને છેઠું થઈ જવું નહીં, અને અમે ઓલું પંપ ભરાવવાની આવે દોડવાની સિસ્ટમ નથી રાખી. તો હાલો, આમ જીરા જીરું છે ને એ બાજુ આપણે નીકળી જઈએ. મિત્રો, આવું કંઈક થઈ ગયું જીરું. જો જીરામાં આજ તો ભૂંડણા આવ્યા હતા, અને જો મકાઈને છે ત્યાં લઈ ગયું જીરાની માલિકોને, અને આપણે થોડીક ઉતાવળ રાખવી જોઈએ, કેમ કે ઝાકર આવી હતી અને તડકો મીંડો થવા બપોર થાય તો છાંટી લેવી છે. મારે એકલાની છાંટવાની છે, ભાઈ આવવા નહોતો ભાગ્ય પણ ના આવ્યો, એ પહેલાં ઘેરામાં સેવટનું ફુવાર હોય કે મારતો. તો આપણે હવે આપણા જીરાની દવા માંડી છાંટો. તો મિત્રો, દવા છાંટવાની શરૂઆત કરી દીધી, જો ઊભા કેરા છે ને એ પહેલાં છાંટવા છે, નહીંથી છાંટવી શરૂ કરી. કારણ કે ધીરું મોટું છે એટલે પંપનું પ્રેશર ફૂલ રાખવું પડે, જીવાતની મારવી એટલે એકદમ ધોવાડા થઈ ગયું તો ખરો. આ રીતનું અમે દવાનું કામ કરીરામાં છે, જો સારું જોઈએ વાંધો નથી, આમ કોક કોક મહિનો દાણો દેખાય એટલે આપણે આમાં અંતિમ જલ્દી જલ્દી જોવાનું મારી દઈએ. વાતાવરણ કાંઈ ને કાંઈ બગડતું જાય છે, ઝાકર અને તવિયા આવે છે, આવા છે જીરામાંથી જોખમ પૂરેપૂરા થયેલા છે. બધા ખેડૂત મિત્રોને ધન્યવાદ.
દેવો પડે, એમાં ધીરા રહી જાય નહીં, અને એમાં ઘણી બધા તકલીફ પડી છે મારી ભાઈ. મિત્રો, ખેતી અઘરી છે, ખેતીનું કામ છે ને બહુ મુસીબત વાળું હોય. જો આ જંતુનાશક દવા છે એ હાથ પગમાં ભાથા પડ્યા હોય છતાંય સાચવી પડતી હોય, અને થોડીક સડવાને બી કે દે, પણ ખેડૂત છે ને ભાઈ, જગતનો તાત કહેવાય. એટલે આવું બધું જીરામાં વલ છે, કંઈક પાણી જ્યાં ભરણ હતું કરા પડ્યા હતા નહીં, ત્યાં થોડુંક નબળું છે, એવું નથી કે નબળું નથી, પણ વાંધો નહીં આવે. રામ કૃપા એને રોજ દિવાળ, અને હાલી રીતે બધું આપણું જીરું પાર પડી જાય. જેમ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એવું જો આપણું જીરું પાર પડી જાય એટલે રેડી કા. અને હવે આમાં વધારે તો શું કહેવાનું છે, જીરાની બધી ટોટલ એક બી દવા છે એ તમને બતાવી દીધી છે, પહેલેથી પહેલે સુધીના છંટકાવ. અને હવે આમાં કંઈ એવું થાય તો આપણા ભાગ્ય, બાકી મને સારું દેખાય છે બધું બીજું. તો હાલો મિત્રો, આપણે કામ કરવા અને પાછા મળશું. તો મિત્રો, તમે અમારું જીરું જોઈ લીધું, દવા સાટતા તો એ જોઈ લીધી, અને હવે આજની તારીખમાંથી આપણે જીરાના વિડિયા હવે લગભગ બધા પૂરા થઈ ગયા, કારણ કે લગભગ બધી જીરા માટેની માહિતી તમને સંપૂર્ણ મળી ગઈ છે. જીરાની અંદર મુખ્યત્વે કીટનાશકમાં જે લીલી પીળી અને કાળી દ્રાક્ષ જેવી જે મહી આવે છે, આપણે એને લેપ્યું કહી છે, ઘણા એને મોલો પણ સમજે છે. તો આ બધી વસ્તુ માટેની તમને દવા તો બતાવી દીધી છે, અને થ્રીપ માટેની પણ તમને બતાવી દીધી છે કે થ્રીપ્સ હોય તો પ્રોફોનાફોસ અથવા તો ફિપ્રોનિલ, અને આપણે મહી માટેની જે તમને કાલ આજે જે મેં છાંટી એ તમને બતાવી દીધી કે પનામા અથવા તો ઉલાલા. એની પહેલાં તમને એ બતાવી દીધી કે કિફન હતી. તો મિત્રો, આ બધી વસ્તુ છે એ આ ચૂસક પ્રકારના કીટકો માટે કામ કરે છે. અને હવે તમને જે અમે ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે તમારો આગતરો જીરાનો ઘેરો બતાવો, આગતરો જીરાનો ઘેરો બતાવો, આગતરો જીરાનો ઘેરો તમને બતાડો, પણ એ જો લગભગ ટાઈમ મળી જાય ને તો કાલની તારીખમાં, કેમ કે ઝાકર આવે ને એટલે અમારું બધું કામ વેડફાઈ જાય.
તો કાલની તારીખમાં તમને એનો વિડીયો જરૂરથી બતાવશું. તો આજે આ વિડીયોમાં બસ એટલું, અને હવે કાલ એ વિડીયો બતાવી જીરાનો, અને હવે જીરાના વિડીયો હમણાં પૂરા થશે, અને આપણે ફેમિલી વ્લોગ અને પશુપાલન માટેના બધા વ્લોગ સ્ટાર્ટ કરવાના થાય છે. જે મિત્રોને જોવાની ઈચ્છા હોય સબસ્ક્રાઈબર કરી લે, ના કર્યું હોય તો, અને તમારા મિત્રોને શેર કરજો. પશુપાલનના આવા ધમાકેદાર વિડીયો આવશે. અને મિત્રો, એક ખાસ કરીને જણાવવાનું છે કે હજી જીરાના ક્યાંય નીકળવા ચાલું થયા નથી, પણ થાય એટલે તમે કહેજો તમારા એરિયામાં કેટલા ગુઠ્ઠાનો વીઘો હોય, કેટલા ગુઠ્ઠામાં કેટલા ભાઈ કેટલા વીઘામાં કેટલા મણિકા જીરાના થયા, થોડુંક તમે અમને કહેજો. અને અમારી અહીંથી સિંથેટિક ટ્રીટમેન્ટમાં તમને કેવો ફાયદો થયો એ પણ ચોક્કસથી જણાવજો, તો અમને પણ વિડીયો બનાવવાનો થોડોક ઉત્સાહ વધે. અને કાલના દી પછે આપણો પશુપાલનનો દોર ચાલુ થાય છે. તો આવજો બધાને. જય શ્રી દ્વારકાધીશ ને જય શ્રી રામ. હર હર મહાદેવ હર.